આજે આવો આપણે ઉદ્ધારકર્તાનું નવું નામ આ વિષયના હેઠળ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાનો સમય લઈએ હવે આપણા સિયોનના સભ્યો સમરૂન અને પૃથ્વીના છેડા સુધી મહેનતથી સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે તો હંમેશા પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી એક આ છે તમે ઈસુના નામના બદલે હોંગના નામનો કેમ ઉપયોગ કરો છો તમે પહેલાથી જાણો છો કે બાઇબલ નવા નામના વિષયમાં શું શીખવાડે આ જ કારણ છે કે તમે નવા નામના પ્રાર્થના કરો છો નવા નામની પ્રશંસા કરો છો અને નવા નામની મહિમા કરો છો પરંતુ લોકો કહે છે હું માત્ર ઈશુના નામથી પરિચિત છું એટલે અચાનક આનસાંગ હોંગજીના નામને પોકારવું સહેલું નથી પ્રેરિતોના પુસ્તકમાં જ્યારે પિતર પ્રાર્થના કરી રહ્યો હતો અને બેશુદ્ધ થઈને એક દર્શન જોયું દર્શનમાં તેણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓને જોયા પછી આકાશમાંથી પરમેશ્વરનો શબ્દ સંભળાયો હે પિતર ઉઠ મારીને ખા કેમ કે પિતર તે સમય સુધી યહૂદી રીતિ રિવાજોને માન્યા કરતો હતો તેણે કહ્યું નહીં પ્રભુ નહીં કેમ કે મેં હજુ સુધી કોઈ અશુદ્ધ કે અપવિત્ર વસ્તુને નથી ખાધું હું તે બંનેની વચ્ચે અંતર કર્યા વિના કેવી રીતે ખાઈ શકું છું તે સમય પરમેશ્વરે એકવાર ફરીથી કહ્યું હે પિતર ઉઠ મારીને ખા પિતરે તે જવાબ ફરીથી આપ્યો ત્રણ વાર એવું જ થયું અને પરમેશ્વરે છેલ્લે પિતરને કહ્યું તું તેને અશુદ્ધ કેમ કહે છે જેને પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે ઉદ્ધારના બધા સિદ્ધાંતોને કોણ નિયુક્ત કરે છે છે પરમેશ્વર પાસેથી આવે પરમેશ્વરે કહ્યું આ શાક તમારા ભોજનના માટે છે પરમેશ્વરે ખાવા માટે બધા શાક અને ફળોની અનુમતિ આપી તે સમયે માત્ર શાકાહારી ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે નુહના સમયના પૂરના પછી પરમેશ્વરે ભોજન માટે માંસની અનુમતિ આપી ખરું ને પરમેશ્વરે કહ્યું હવે તમે માંસ પણ ખાઈ શકો છો તે પરમેશ્વર છે જે આપણા ઉદ્ધારનું નેતૃત્વ કરે છે એટલે જ્યાં પણ પરમેશ્વર આપણને લઈ જાય છે જ્યારે આપણે સંપૂર્ણ તેમની શિક્ષાઓનું પાલન કરીએ છીએ તો અનંત ઉદ્ધાર આપણને આપવામાં આવી શકે છે ખરું ને મૂસાના સમયમાં પરમેશ્વરે શુદ્ધ પશુઓને અશુદ્ધ પશુઓથી અલગ કર્યા અને તેઓ માત્ર શુદ્ધ પશુઓને ખાઈ શકતા હતા કોઈ પણ યુગમાં એ શબ્દ જે પરમેશ્વર તે યુગમાં આપે છે તે જ સત્ય છે પરમેશ્વરે જે પણ કહ્યું તેનું પાલન કરવું સૌથી સારું હશે પરંતુ પિતરે પોતાના વિચારોની સાથે એક રીતિ પર જોર આપ્યું જેનું તે હજુ સુધી પાલન કરી રહ્યો હતો હે પ્રભુ મેં હજુ સુધી કોઈ અશુદ્ધ કે અપવિત્ર વસ્તુને નથી ખાધું ત્યારે પરમેશ્વરે કહ્યું કોણે નક્કી કર્યું કે તે શુદ્ધ છે કે અશુદ્ધ શું તે હું નથી મેં અશુદ્ધ પશુઓને શુદ્ધ ઠરાવ્યા જેથી તે તમે તેને ખાઈ શકો પરંતુ તમે જૂના રીતિ રિવાજોને કેમ પકડી રહ્યા છો અને જે આદેશ હું તમને આજે આપી રહ્યો છું તેને અસ્વીકાર કરી રહ્યા છો જે મેં શુદ્ધ ઠરાવ્યું છે તેને તમે અશુદ્ધ કેમ કહો છો ઉદ્ધારના માટે બધા સિદ્ધાંત અને માપદંડ પિતર નામના એક પ્રેરિતના વિચાર પર નિર્ભર ન હતા પરંતુ કોની શિક્ષા પર પરમેશ્વરની શિક્ષા પર ખરું ને ભૂતકાળમાં તેમને પરમેશ્વરના શિક્ષણ પ્રમાણે અશુદ્ધ માનવામાં આવતા હતા પરંતુ આજથી આ ક્ષણથી પરમેશ્વરે તેમને શુદ્ધ પશુ ઠરાવવાનો નિયમ બનાવ્યો છે ત્યારે ભલે તેમને કાલ સુધી અશુદ્ધ માનવામાં આવતા હતા શું આપણે બધાને આજથી તેમને શુદ્ધ પશુઓના રૂપમાં સ્વીકાર કરવાનો વિશ્વાસ ન હોવો જોઈએ આ બાઇબલની શિક્ષા છે આ રીતે પરમેશ્વર આપણને ઉદ્ધારના માટે લઈ જાય છે આ એક સિદ્ધાંત છે જેના દ્વારા પરમેશ્વર માનવજાતિના માટે ઉદ્ધાર પ્રદાન કરે છે પરંતુ એવા પણ લોકો હતા જે ભૂતકાળમાં પોતાના રીત રિવાજો પર જોર આપતા નષ્ટ થઈ ગયા હતા કેમ કે તેઓ પરમેશ્વરની આવી ઈચ્છાઓને નહીં સમજી શક્યા હતા તેઓ માત્ર જૂના કરારમાં ફસાઈ જઈને નવા કરારનો નકાર કર્યો તેઓ કોણ હતા તેઓ યહૂદી લોકો હતા જ્યારે પરમેશ્વર ઘોષણા કરે છે આ પ્યાલો મારા તે લોહીમાં નવો કરાર છે આપણે બધાએ તે દિવસથી શું કરવું જોઈએ આપણે નવા કરારના બધા સત્યને સ્વીકારવા જોઈએ પરંતુ જો કોઈ કહે છે કાલ સુધી પણ અમે એવું નથી કર્યું તે તેના વિચારણા સિવાય કશું જ નથી બધા લોકો આપણો ઉદ્ધાર પરમેશ્વર આપણા ઉદ્ધાર કરતા પર નિર્ભર કરે છે પરમેશ્વર આપણને આપણા ઉદ્ધારના માટે દરેક યુગમાં પોતાની શિક્ષાઓ આપી રહ્યા છે તો પોતાના વિચારો પર જોર આપવાના બદલે સૌથી પહેલા આપણે વિચારવું જોઈએ પરમેશ્વરે આપણને શું કરવાનો નિર્દેશ આપ્યો પરમેશ્વરની ઈચ્છા શું છે આનાથી ઉલટું પરમેશ્વરના પ્રત્યે આપણા વિશ્વાસના માપદંડને નષ્ટ કરવા માટે ઇબ્લિસ સતાન વારંવાર આપણને પરમેશ્વરની ઈચ્છાની પહેલા આપણા માનવ અને સાંસારિક વિચારને પ્રાથમિકતા આપવા માટે ભમાવે છે તો આજે હોશિયા અધ્યાય ચાર વચન છ માં વચનના દ્વારા આવો આપણે ઉદ્ધારકર્તાનું નવું નવ નામ વિષય હેઠળ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ આવો આપણે અધ્યાય વચન છ પર જઈએ મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે આ દુનિયામાં સમુદ્રકાંઠાની રેતીના જેમ ઘણા બધા લોકો છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે જોકે તેમની પાસે પરમેશ્વરના વિષયમાં કોઈ સાચું જ્ઞાન નથી અને તેમનામાં વચનોની કમી છે જે સ્વર્ગથી છે એટલે અંતમાં તેમની સાથે શું થશે એવું લખ્યું છે કે તે નષ્ટ થઈ જશે વિષયમાં આમોસ પ્રબોધકે વર્ણન કર્યું કે લોકો પરમેશ્વરના વચનની શોધમાં સમુદ્રથી સમુદ્ર સુધી માર્યા માર્યા ફરે છે પરંતુ તેને ન મેળવશે અને તરસના લીધે બધા મરી જશે તેઓ કહે છે કે બીજા ચર્ચોમાં લોકો માત્ર ઈશુ વિષયમાં વાતો કરે છે પરંતુ આ ચર્ચમાં તમે માત્ર આનસાંગ હોંગજીના વિષયમાં વાતો કરો છો તમે કેમ ઈશુ પર વિશ્વાસ નથી કરતા પરંતુ આનસાંગ હોંગજી પર વિશ્વાસ કરો છો બધા લોકો ઈસુ કોણ છે પિતાના યુગમાં ઈસુ કોણ હતા યહોવા પરમેશ્વર હતા જ્યારે તે બે હજાર વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે પણ તેમણે યોહાન અધ્યાય દસ વચન ત્રીસ માં સ્પષ્ટ રૂપથી કહ્યું કે હું પૃથ્વી પર આવેલ પરમેશ્વર છું પરંતુ યહૂદીઓ અને ફરસીઓએ ગુસ્સો કર્યો તો માત્ર એક મનુષ્ય થઈને કેવી રીતે પોતાને પરમેશ્વર બનાવી શકે છે શું તારી માતા મરિયમ અને પિતા યુસુફ નથી અમે પહેલાથી જ તારી બહેનોને જાણીએ છીએ અને તે અમારી વચ્ચે રહે છે અમે તારા પરિવારના ઇતિહાસના વિષયમાં બધું જ જાણીએ છીએ તો તું કેવી રીતે કહી શકે છે કે હું સ્વર્ગથી ઉતરો છું અને હું પરમેશ્વર છું તે યુગમાં પણ લોકો તેમને સમજી ન શક્યા જો આપણે તે નથી સમજતા કે પરમેશ્વરે માટે માનવજાતિને ત્રણ યુગ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માના યુગ આપ્યા છે ત્યારે આપણે સહેલાઈથી બાઇબલને ખોટી સમજીએ છીએ કે બાઇબલની છાસઠ પુસ્તકો એકબીજાની વિરુદ્ધ છે પરમેશ્વર પિતાના રૂપમાં એક છે એક પરમેશ્વરના ત્રણ અલગ અલગ નામ હોય છે પિતાનું નામ પુત્ર અને પવિત્ર આત્માનું નામ પિતાનું નામ યહોવા હતું જ્યારે પરમેશ્વરે પુત્રના શીર્ષકની સાથે એક પુત્રની ભૂમિકા નિભાવી તો તેમણે ઈસુના નામનો ઉપયોગ કર્યો પછી યહોવા અને ઈસુના નામના સિવાય બીજું નામ શું છે તો પવિત્ર આત્માનું નામ છે અને પવિત્ર આત્માનું નામ અનસંગ હોંગ છે આવો માથી અધ્યાય અઠ્યાવીસ વચન અઢારમાં તેની પુષ્ટિ કરીએ અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ અહીંયા ઈસુએ આપણને કહ્યું કે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ દેખીતી રીતે પિતાનું નામ અને પુત્રનું નામ હાજર છે તો પવિત્ર આત્માનું નામ પણ હોવું જોઈએ આ તે જ શબ્દો છે જે પરમેશ્વરે પોતે કહ્યા જ્યારે તે બે વર્ષ પહેલા આવ્યા હતા તેઓએ કહ્યું તેમને પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો જેવું કે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે પિતાનું નામ શું છે યહુવા તેમના નામના વિષયમાં શું જ્યારે તેઓએ પુત્રના રૂપમાં કામ કર્યું તે ઈશુ હતું પરમેશ્વરે સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કર્યો કે ત્રણ નામ છે પિતાના રૂપમાં કાર્ય કરતા સમય તેમણે યહોવાના નામનો ઉપયોગ કર્યો અને પુત્રના રૂપમાં કાર્ય કરતા સમય તેમણે ઈસુ નામનો ઉપયોગ કર્યો ભલે પવિત્ર આત્માનું નામ હાજર છે તો પણ તેનો પ્રચાર નથી કરવામાં આવ્યો અથવા લોકોને જણાવવામાં નથી આવ્યું પરંતુ આપણને નામ ખબર હોવી જોઈએ ફક્ત ત્યારે જ આપણે સાચો વિશ્વાસ લઈ શકીએ છીએ જ્યારે આપણે બાપ્તીસ લઈએ છીએ ખરું ને જો કોઈ વ્યક્તિ માત્ર યહોવા અને ઈસુના નામથી બાપ્તીસ લે છે તો શું આ સાચું બાપ્તીસ હોઈ શકે છે ક્યારેય નહીં જુકે પરમેશ્વરે પોતાના શિષ્યોને પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે લોકોને બાપ્તિસ્મા આપવા માટે કહ્યું હતું એટલે આપણે પવિત્ર આત્માના નામને જાણતા બાપ્તિસ્મા લેવું જોઈએ બાઇબલ શીખવાડે છે કે દરેકના માટે એક સમય છે પરમેશ્વરના માટે પિતાના નામની સાથે ઉદ્ધારના કાર્યને કરવાનો એક સમય છે અને પુત્રના નામની સાથે એક સમય છે અને એવું કહે છે કે એક એવો સમય છે જ્યારે લોકોને પવિત્ર આત્માના નામથી બચાવવામાં આવે છે આવો આપણે સભા શિક્ષક અધ્યાય ત્રણમાં સમયના વિશે પુષ્ટિ કરીએ અધ્યાય ત્રણ વચન એક પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામનો શું હોય છે પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને સમય હોય છે જેમ કે લખ્યું છે પૃથ્વી પર દરેક કામનો એક સમય છે પિતાના નામનો ઉપયોગ કરવાનો સમય છે માનવજાતિને પુત્રના નામથી બચાવવાનો સમય છે અને પવિત્ર આત્માના નામના માટે એક સમય છે ખરું ને જેમ કે લખ્યું છે દરેકના માટે એક સમય છે અને આકાશની નીચે દરેક પ્રવૃત્તિના માટે એક ઋતુ છે આપણે કોઈ પણ સમયે નવા નામને નથી પોકારી શકતા ન તો આપણે કોઈ પણ સમયે ઈસુના નામને પોકારી શકીએ છીએ બધા લોકો હું તમને એક પ્રશ્ન પૂછું છું ખ્રિસ્તના આ ધરતી પર પર આવવાના યહૂદીઓએ પરમેશ્વર વિશ્વાસ કર્યો હતો પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને ઈશાકે પણ વિશ્વાસ કર્યો યાકુબ દાઉદ અને સુલેમાને પણ વિશ્વાસ કર્યો જ્યારે ઈસુ આ પૃથ્વી પર ઉત્પન્ન નહી થયા હતા તો કોના નામથી તેઓએ પ્રાર્થના કરી હતી તેઓએ યહોવાનું નામ પોકાર્યું જ્યારે ઈસુ આ પૃથ્વી પર આવ્યા તો તેમણે નવા કરારનો યુગ ખોલ્યો સુવાર્તાનો પ્રચાર કર્યો અને પોતાના સ્વર્ગ જવાના ઠીક પહેલા તેઓએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હજુ સુધી તમે મારા નામે પ્રાર્થના નથી કરી પરંતુ હવેથી મારા નામથી પ્રાર્થના કરો પછી તે સમયથી સત્ય શું છે ઈશુનું નામ જ સત્ય છે કાલ સુધી પણ આપણે યહોવાના નામથી પ્રાર્થના કરી પરંતુ ઈસુએ અચાનક આપણને બતાવ્યું આ ક્ષણથી મારા નામથી પ્રાર્થના કરો શું થશે જો કોઈ કહે છે અરે ના હું આવું નથી કરી શકતો મેં અત્યાર સુધી યહોવાના નામથી પ્રાર્થના કરી છે હું ઈશુના નામથી અચાનક કેવી રીતે પ્રાર્થના કરી શકું શું આ વ્યક્તિ ઉધાર મેળવી શકે છે ક્યારેય નહીં તો આજે આ દ્રશ્યને પ્રતિબિંબિત કરતા આપણે સમજવું જોઈએ કે યુગ કેવી રીતે વિભાજિત છે જો આપણે આ સમજની સાથે બાઇબલ વાંચીએ છીએ તો બાઇબલના પૂરા વિષયને સમજવું સહેલું હશે દરેક કામનો જે આકાશની નીચે થાય છે શું છે દરેક વાતનો એક અવસર અને પ્રત્યેક કામનો એક સમય છે પિતાનો યુગ પુત્રનો યુગ અને પવિત્ર આત્માનો યુગ પણ છે આ રીતે પરમેશ્વર આપણા ઉદ્ધારના માટે પોતાનું કામ કરી રહ્યા છે પછી ઈસુના આવવાના પહેલાં કોના નામથી લોકો પ્રાર્થના કરતા હતા વિશ્વાસના ઘણા પૂર્વજો હતા વિશ્વાસના પૂર્વજોએ કોના નામથી પ્રાર્થના કરી હતી તેઓએ જે પણ પ્રાર્થનાઓ ચડાવી પરમેશ્વરે હંમેશા તેને સાંભળી અને ઉત્તર આપ્યો તે ઘટનાઓમાંથી જેને તમે સારી રીતે જાણો છો જ્યારે એલિયા અને આઠસો પચાસ જૂઠા પ્રબોધકોની વચ્ચે મુઠભેડ થઈ

અધ્યાય જોઈએ ત્યારે વિનંતી કરી બધા લોકો બાઇબલમાં લખેલા પરમેશ્વરના વચન પ્રમાણે પરમેશ્વરના લોકોએ યહુવાના નામથી પ્રાર્થના કરવી જોઈતી હતી તેઓએ ઈસુના નામથી પ્રાર્થના નહીં કરી પરંતુ યહુવાના નામથી પ્રાર્થના કરી ઈશુના આ ધરતી પર ઉદ્ધાર કરતાના રૂપમાં આવવાના પહેલા તેમના નામની ઘોષણા કરવાના પહેલા બધા લોકો યહોવાના નામથી પ્રાર્થના કરતા હતા અને યહોવાના નામની પ્રશંસા કરતા હતા તેની સાથે બાઇબલમાં આ જોર આપવામાં આવ્યું છે કે યહોવા પરમેશ્વરથી અલગ કોઈ બીજું ઉદ્ધાર કરતા નથી અહીંયા લખ્યું છે કે લોકોએ યહોવાના નામથી પ્રાર્થના કરી હતી પછી લોકોએ ઈશુના નામથી પ્રાર્થના કરવાનું ક્યારે શરૂ કર્યું આવો યોહાન અધ્યાય સોળ વચન ચોવીસ પર એક નજર નાખીએ લખ્યું છે હજુ સુધી અહીંયા કોણ કહી રહ્યું છે ઈશુ પોતાના શિષ્યોને કહી રહ્યા છે હજી સુધી મારી નામે તમે કંઈ માંગ્યું નથી હજી સુધી તમે કંઈ માંગ્યું નથી મતલબ હજુ સુધી તમે ઈશુના નામે પ્રાર્થના નથી કરી તે સમય સુધી એવું કોઈ ન હતું નામથી પ્રાર્થના કરી પરંતુ ઈસુએ કહ્યું તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો ને તમને મળશે હજી સુધી મારે નામે તમે કંઈ માંગ્યું નથી તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો ને તમને મળશે ઈસુ ખ્રિસ્તે કહ્યું આ ક્ષણથી મારા નામથી બધું માંગો જ્યાં સુધી ઈશુએ આ વચન નહોતું આપ્યું ત્યાં સુધી બધા લોકો યહોવાના નામથી પ્રાર્થના કરતા હતા શું થતું જો શિષ્યમાંથી એકે કહ્યું ગુરુજી હજુ સુધી અમે યહોવાના નામથી પ્રાર્થના કરી છે ભલે તમે મને આજથી પોતાના નામમાં પ્રાર્થના કરવાનું કહો છો તો પણ હું તેનો આદતી નથી તો આ મુશ્કેલ થશે હું આ શિક્ષણનું પાલન નથી કરી શકતો ગીત શાસ્ત્ર અધ્યાય એકસો સોળમાં પણ લખ્યું છે કે આપણે યહોવાના નામથી પ્રાર્થના કરવી જોઈએ ખરું ને જો એક શિષ્યએ આ રીતની હટ કરીને જોર આપ્યું હોત તો તે શિષ્યનું શું થાત શું તે ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં સક્ષમ થતો પાસખાના પગ ધોવાની વિધિના દરમિયાન ઈશુએ કહ્યું જ્યાં સુધી હું તને ન ધોઉં તો મારી સાથે તારો શું કંઈ લાગભાગ નથી તેમણે આપણા ઉદ્ધારના માટે આ બધા વચનો આપ્યા માની લો કે કાલ સુધી આપણને સાબાતના દિવસે ત્રણ આરાધનાઓ રાખવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ એક દિવસ ઈશુએ આપણને અચાનક કહ્યું હવેથી ફક્ત સાબાતની સાંજની આરાધના કરો ત્યારે તમે શું કહેશો અરે ના ઈશુ અત્યાર સુધી સવાર બપોર અને સાંજે આરાધનાઓ થતી હતી તમે અમને ફક્ત સાંજે આરાધના કરવાનું કેવી રીતે કહી શકો છો હું ક્યારેય એવું નથી કરી શકતો આ પાછલી રીત થી અલગ છે શું તમે તેમને એવું બતાવશો આ પ્રેરિતો અધ્યાય દસ માં જયારે પરમેશ્વરે પિતર એક દર્શન બતાવ્યું કે એક વાસણ માં પશુઓ હતા જે મોટી ચાદરની જેમ ચારે ખૂણે થી લટકતું હતું અને કહ્યું પિતર ઉઠ મારીને ખા પિતરે ઉત્તર આપ્યો હે પ્રભુ મેં ક્યારેય અશુદ્ધ પશુને નથી ખાધું હું ક્યારે એવું નહીં કરું હું અશુદ્ધ અને અપવિત્ર વસ્તુઓને નથી ખાઈ શકતો જ્યારે પરમેશ્વરે આ સાંભળ્યું તે ખૂબ દુખી થયા અને કહ્યું જે કંઈ પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે તેને તું અશુદ્ધ કેમ કહે છે પરમેશ્વર ઉદ્ધારના સંબંધી બધી બાબતોનો ન્યાય કરે છે આપણે ફક્ત તેનું પાલન કરવાની જરૂર છે જેને પરમેશ્વરે આપણા માટે નિશ્ચિત કર્યું છે તે શિષ્યોના માટે જો એ કાલ સુધી યહુવાના નામે પ્રાર્થના કરી હતી અચાનક ઈસુએ કહ્યું હવેથી મારા નામે પ્રાર્થના કરો આ એક આશ્ચર્યજનક શિક્ષા હતી આવો આપણે ફરીથી વચન ચોવીસ જોઈએ હજી સુધી મારે નામે તમે કંઈ માંગ્યું નથી તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો ને તમને મળશે હજી સુધી મારે નામે તમે કંઈ માંગ્યું નથી તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માંગો ને તમને મળશે આજ શરૂઆત છે જ્યારે તેઓએ ઈશુના નામે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું આનાથી પહેલા તેઓએ યહોવાના નામથી પ્રાર્થના કરી હતી જેમ સભા શિક્ષક ત્રણ અધ્યાયમાં લખ્યું છે દરેક વાતનું એક અવસર અને દરેક કામનો જે આકાશની નીચે થાય છે એક સમય છે ઈશુની આ રીતે ઘોષણા કરવાના પહેલા

ઈસુના નામથી પૂરા કરવામાં આવશે એટલે આ ખોટું થશે કે યહોવાના નામથી પ્રાર્થના કરીએ તો નામની સ્તુતિ કરીએ કે યહોવાના નામ પર આપણો ઉદ્ધાર નિર્ભર કરીએ અલબત યહોવા પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા પરમેશ્વર એક જ છે તેઓ એક પરમેશ્વર છે પરંતુ તે સમય જ્યારે લોકો યહોવાના નામથી બચાવવામાં આવ્યા

તેમણે ઈશુના નામથી પ્રાર્થના કરવી જોઈએ પરંતુ જ્યારે પ્રાર્થના કરનારા જોયા તો આ તેમના માટે ખૂબ અજીબ લાગી રહ્યું હતું તે સમયે ઘણા યહુદીઓ હતા મુસાના સમયથી તેઓએ પંદરસો થી વધુ વર્ષો સુધી હલવાન અને ગાયોનું બલિદાન કર્યું હતું અને જ્યારે પણ તેઓએ પ્રાર્થના કરી તેઓએ કહ્યું હે પરમેશ્વર યહુવા કૃપયા અમને આશીર્વાદ આપો યહોવાના નામની સ્તુતિ કરો યહોવાના સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી તેમને ઘણા વ્યવસ્થાપકો અને યાજકો દ્વારા આ પ્રમાણે શીખવાડવામાં આવ્યું હતું પરંતુ એક દિવસ એક ત્રીસ વર્ષીય વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા અને કહ્યું હવેથી મારા નામે પ્રાર્થના કરો બધા લોકો તમને શું લાગે છે ઈશુના યુગમાં ઈશુના નામને પોકારવાને સ્વાભાવિક ન માનો પરંતુ આવો આપણે તે સમયમાં પાછા જઈએ અને કલ્પના કરીએ કે એક ત્રીસ વર્ષના ઈશુ પોતાના શિષ્યોને શીખવાડી રહ્યા છે કાલ સુધી પણ બધા ઈસરાયલીઓએ યહોવાના નામની પ્રશંસા કરી અને તેના નામ પર ગાયું તેઓ જેમણે યહોવાએ પ્રાર્થના કરી અચાનક ઈશુએ કહ્યું હજુ સુધી તમે મારા નામે કંઈ માંગ્યું નથી પરંતુ આજથી મારા નામે માંગો શું તમને લાગે છે કે તેને સ્વીકાર કરવું સહેલું છે ના તે ઘણું જ મુશ્કેલ હતું યહૂદીઓએ તે લોકોની મજાક ઉડાવી અને ઠઠ્ઠો કર્યો જેઓએ ઈશુનું અનુસરણ કર્યું તેમણે એક વિધર્મ કહ્યો એવું કેમ છે તેઓએ વિચાર્યું નિયમ પ્રમાણે આપણે યહોવાના નામની સ્તુતિ કરવી જોઈએ તેમના નામથી પ્રાર્થના કરવી જોઈએ પરંતુ ઈશુના શિષ્યો નામથી પ્રાર્થના કરે છે આ એક વિધર્મ છે આ કારણે નાઝારીનો કુપંથ એવો શબ્દ બનાવવામાં આવ્યો અને યહૂદીઓએ ઈશુ અને તેમના શિષ્યોને નાઝારીઓનો કુપંથ બોલાવતા તેમની મજાક ઉડાવવાનું અને ઠઠ્ઠા કરવાનું શરૂ કર્યું જોકે તેઓ પરમેશ્વરની ઉદ્ધારની યોજનાને નહીં સમજતા હતા એટલે તેઓ ખ્રિસ્તની શિક્ષાઓનું પાલન ન કરી શક્યા જેઓએ કહ્યું હવેથી મારા નામે પ્રાર્થના કરો જોકે તે પાલન કરવામાં સક્ષમ ન હતા એટલે ઉધારનો અનુગ્રહ યહૂદીઓ પાસેથી લઈને અન્ય જાતિઓને આપવામાં આવ્યો ભાઈઓ બહેનો તે આ યુગમાં પણ એક જ છે 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 બધા લોકો પુત્ર નામને જાણે જેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવ્યો પરંતુ અચાનક જ્યારે આપણે સાક્ષી આપીએ છીએ કે આપણે નવા નામથી પ્રાર્થના કરવી જોઈએ તો તેઓ આપણને જુએ છે જાણે આપણું દિમાગ ઠેકાણે ન હોય કદાચ તે લોકો ઈશુ પર વિશ્વાસ નથી કરતા બે હજાર વર્ષ પહેલાં યહૂદીઓએ તે લોકોના વિષયમાં એવી રીતે વિચાર્યું જે ઈસુ પર વિશ્વાસ કરતા હતા આ યુગમાં પણ ઘણા લોકો છે જે પુત્રના યુગથી ઈસુના નામને પકડી રાખે છે જોકે પવિત્ર આત્માનો યુગ તે સમયથી શરૂ થઈ ચૂક્યો છે જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થઈ ગઈ અને પાંદડા ફૂટ્યા તો પણ તેઓ હજુ સુધી તેની પર જોર આપે છે જે પુત્રના યુગનું છે તેઓ તે લોકોના જેવા છે જેઓએ પિતાના યુગ પર જોર આપ્યું ભલે ઈસુ ખ્રિસ્તે પુત્રના યુગની ઘોષણા કરી હતી આ સ્થિતિમાં તેમના ઉદ્ધારની સાથે શું થયું અનિવાર્ય રૂપથી તે તે લોકોને આપવામાં આવ્યો જેઓએ શિક્ષાનો સ્વીકાર કર્યો પરમેશ્વરના ત્રણ નામોમાંથી એક નામ બાકી છે જેનો પરમેશ્વર ઉપયોગ કરશે તે પવિત્ર આત્માનું નામ છે આવો પ્રકટીકરણ અધ્યાય ત્રણ વચન બારમાં પવિત્ર આત્માના નામના વિષયમાં જોઈએ જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ એટલે કે જે નવું યરુશલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ અહીંયા પોતાનું કોને દર્શાવે છે ઈસુ ખ્રિસ્ત હું ઈશુનું નવું નામ તેની પર લખીશ મારું પોતાનું નવું નામ તેની પર લખીશ ઈશુના નામનો ઉપયોગ પુત્રના યુગમાં કરવામાં આવ્યો છે તો અંતિમ નામ પવિત્ર આત્માનું નામ પ્રગટ થવું જોઈએ પવિત્ર આત્માના નામને બાઇબલ શું કહે છે તે ઈશુનું નવું નામ છે શું ઈશુનું નવું નામ ઈસુ હોઈ શકે છે બિલકુલ નહીં હું તેના પર મારું નવું નામ લખીશ નવું નામ નિશ્ચિત રૂપથી પવિત્ર આત્માના યુગમાં પ્રગટ થવું જોઈએ આજકાલ ઘણા લોકો માને છે કે આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે તેઓ માને છે કે આપણે પવિત્ર આત્માના યુગમાં છીએ પરંતુ તેઓ કયા નામનો ઉપયોગ કરી રહ્યા છે તે પુત્રના યુગના ઉદ્ધાર નામનો ઉપયોગ કરી રહ્યા છે આ જ્ઞાનની કમીના કારણે છે જો કે આ પવિત્ર આત્માનો યુગ છે એટલે આપણે પવિત્ર આત્માના નામનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે સ્તુતિ કરીએ છીએ ઉદ્ધાર માંગીએ છીએ તો આપણે પરમેશ્વરના નવા નામને પોકારતા સ્તુતિ અને પ્રાર્થના કરવી જોઈએ ત્યારે પરમેશ્વર આપણી પ્રાર્થનાઓને સાંભળશે અને આપણને ઘણો આશીર્વાદ આપશે જ્યારે આપણે સાક્ષી આપીએ છીએ કે આપણે નવા નામ પર વિશ્વાસ કરીએ છીએ તો લોકો આશ્ચર્યચકિત થાય છે અને તેને અજીબ માને છે એટલે આપણે તેમને પૂછીએ છીએ અત્યારે તમે કોની પર વિશ્વાસ કરો છો હું ઈશુ પર વિશ્વાસ કરું છું કોના નામથી તમે પ્રાર્થના કરો છો ઈશુના નામથી તો શું તમે જાણો છો કે લોકોએ ઈશુના નામથી પ્રાર્થના કરવાનું ક્યારે શરૂ કર્યું ત્યારથી તેઓ કહે છે આઈ ડોંટ નો અલબત્ત તે નથી જાણતા જો કે તેમનો પાદરી ચર્ચમાં ઈશુના નામથી પ્રાર્થના કરે છે એટલે તેઓ બસ પાલન કરે છે જો કે તે નિયમિત રૂપથી ચર્ચમાં જાય છે શું તેમને ઓછામાં ઓછું ન ખબર હોવી જોઈએ કે તેઓ ઈશુના નામથી કેમ પ્રાર્થના કરે છે ત્યારે આપણે તેમને પૂછીએ છીએ ત્યારે આપણે તેમને પૂછીએ છીએ શું ઇબ્રાહીમે ઈશુના નામથી પ્રાર્થના કરી તેઓ નથી જાણતા ત્યારથી તેઓ કહેતા રહે છે આઈ ડોન્ટ નો બાઇબલમાં ઘણા મહાન રાજા હતા જેઓએ દાઉદ સુલેમાન યોશિયા અને હિચકીયા જેમ પરમેશ્વરનો ભય માન્યો શું તેઓએ ઈશુના નામથી પ્રાર્થના કરી તેઓ કહે છે આઈ ડોન્ટ નો જ્યારે મુસાએ પ્રાર્થના કરી તો કોના નામથી તેણે પ્રાર્થના કરી આઈ ડોન્ટ નો યહોશુના વિષયમાં શું આઈ ડોન્ટ નો તેઓએ ઈશુના નામથી પ્રાર્થના ન કરવા માટે આપણી ટીકા કરી પરંતુ તેઓએ કહ્યું મને નથી ખબર આ જ કારણ છે કે આ બાઇબલમાં લખેલું છે મારા લોકો જ્ઞાનની કમીથી નષ્ટ થઈ ગયા છે યોહાન અધ્યાય સોળમાં માં ઈશુએ કહ્યું હજુ સુધી તમે મારા નામ પર પ્રાર્થના નથી કરી તેનો અર્થ છે કે તેઓએ યહોવાના નામથી પ્રાર્થના કરી હતી પરંતુ હવેથી મારા નામથી પ્રાર્થના કરો પુત્રના યુગમાં ઈસુ છે જે બધા ઉદ્ધારના કેન્દ્રમાં છે તે ક્ષણથી લોકોએ ઈશુના નામથી પ્રાર્થના કરવાની હતી અને ઈશુના નામની સ્તુતિ કરવાની હતી તે સમયના દરમિયાન રહેનારા બધા લોકોએ ઈશુના નામ પર ભરોસો કરીને ઉદ્ધાર પ્રાપ્ત કર્યો પરંતુ પવિત્ર આત્માના આ છેલ્લા યુગમાં જેમાં માણસના દીકરાના આવવાની ભવિષ્યવાણી કરવામાં આવેલી હતી ડાળી થઈ જતી અને પાંદડા ફૂટવા લાગે છે અને ઇઝરાયલ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી આપણે પવિત્ર આત્માના નામને પોકારવું જોઈએ પવિત્ર આત્મા નામ આપણી પ્રાર્થના કેન્દ્રમાં હોવું જોઈએ બીજા શબ્દોમાં પવિત્ર આત્મા નામ આપણા ઉદ્ધાર નામ બનવું જોઈએ પ્રેરિત યોહાનના દ્વારા પરમેશ્વરે કહ્યું કે તે ઈશુ નું નવું નામ છે અને માથી અધ્યાય તે પવિત્ર આત્માના નામના રૂપ વ્યક્ત કરવામાં આવ્યા છે તો શું આપણે આપણે નવા શોધવું જોઈએ હવે પવિત્ર આત્માના જીવી રહ્યા છીએ જો આપણે પવિત્ર આત્માના નામ ને જાણ્યા વિના પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરીએ છીએ તો આપણે પરમેશ્વર લોકો નથી યશાયા ના પુસ્તક ના પ્રમાણે પરમેશ્વર ના લોકો ને શું ખબર છે પરમેશ્વર ના લોકો નિશ્ચિત રૂપ થી પરમેશ્વર ના નામ ને જાણે છે બાઇબલ કહે છે કે જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે પરંતુ તેમના નામને નથી જાણતા સત્ય તેઓમાં નથી આ છેલ્લા યુગમાં પરમેશ્વરે આપણને બતાવ્યું કે મારું નવું નામ છે આવો આપણે શોધવાનું ચાલુ રાખીએ કે આ નવું નામ કોના માટે આપવામાં આવ્યું છે આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ત્રણમાં માં બતાવેલા નવા નામના વિષયમાં એક વધુ શિક્ષા જોઈએ યશાયા અધ્યાય તેતાલીસ માં જઈને જોઈશું જ્યારે આપણે પિતાનો યુગ પુત્રનો યુગ અને પવિત્ર આત્માના યુગને અલગ કરતા બાઇબલને વાંચીએ છીએ ત્યારે આપણે વિના કોઈ વિરોધાભાસના બધું સમજી શકીએ છીએ યશાયા અધ્યાય તેંતાલીસ વચન અગિયાર હું હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ તાતા નથી તેનો અર્થ છે કે યહોવા જ એકમાત્ર ઉદ્ધારકર્તા છે ખરું ને આપણે ઉદ્ધારકર્તાના માધ્યમથી ઉદ્ધાર મેળવી શકીએ છીએ આપણે તેને આપણા પોતાના વિચારથી પ્રાપ્ત નથી કરી શકતા ઉદ્ધાર કરતા હોવો જ જોઈએ આજકાલ બધા ખ્રિસ્તીઓ માને છે કે ઉદ્ધાર કરતા છે પરંતુ બાઇબલ કહે છે કે યહોવાના સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી શું બાઇબલ ખોટી હોઈ શકે છે શું બાઇબલ આપણને કંઈક જૂઠું બોલી રહી છે અહીંયા સ્પષ્ટ રૂપથી લખ્યું છે કે યહોવાના સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી હવે આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય ચાર વચન અગિયાર પર જઈએ જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે બીજા કોઈથી તારણ નથી કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી ઈશુના આ પૃથ્વી પર આવવાના પહેલા યહોવાનું નામ ઉદ્ધારકર્તાના નામના રૂપમાં જાણવામાં આવતું હતું પરંતુ ઈસુએ ત્રીસ વર્ષની ઉંમરમાં બાપ્તીસમાં લીધું અને નવો કરાર લાવ્યા પ્રેરિતના કૃત્યો અધ્યાય ચારમાં લખેલું છે કે કોઈથી તારણ નથી કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી ખરેખરમાં યશાયા અધ્યાય 43 માં પહેલાથી જ બીજું નામ આપવામાં આવ્યું હતું અહીંયા કોઈ બીજું નામ નથી આપવામાં આવ્યું નો અર્થ છે તે યુગની મર્યાદાની અંદર એટલે પુત્રના યુગમાં ઈસુના સિવાય કોઈ બીજું નામ નથી ક્યારેક ક્યારેક જે લોકો બાઇબલના વિષયમાં વધારે સમજી નથી શકતા તેઓ વિચારી શકે છે કે યશાયા અધ્યાય 43 અને પ્રેરિતો અધ્યાય ચાર એક બીજાની વિરુદ્ધ છે પરંતુ પિતાના યુગમાં યહોવાના સિવાય કોઈ બીજું નામ નથી પુત્રના યુગના વિષયમાં શું ઈશુના સિવાય કોઈ ઉદ્ધારકર્તાનું નામ નથી તો પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તાનું નામ શું છે જેમાં આપણે અત્યારે જીવી રહ્યા છે શું તે ઈશુ છે શું તે યહોવા છે આ ન તો યહોવા અને ન તો ઈશુ છે પવિત્ર આત્માના યુગમાં તે ઈશુનું નવું નામ છે જે નવા નામની સાથે પૃથ્વી પર આવ્યા તે ખ્રિસ્ત આન સાંગ હોંગ છે હિબ્રુ અધ્યાય નવ વચન અઠ્યાવીસ ના પ્રમાણે તે લોકોના ઉદ્ધારના માટે જે તેમની રાહ જુએ છે ખ્રિસ્ત કેટલી વાર આવશે જ્યારે તે બીજી વાર આવે છે તો તે નવા નામનો ઉપયોગ કરશે જો કે તેમને મલકી સદેકની રીત પર આવવાનું હતું એટલે તે ઇઝરાયલીઓની વંશાવલીની સાથે ધરતી પર નહીં આવી શકતા હતા ભવિષ્ય સૂચક રૂપથી તેમને એક બિન યહૂદી દેશમાં આવવું પડ્યું આ જ કારણ છે કે તે પૂર્વમાં પૃથ્વીના છેડાનો દેશ એટલે કોરિયામાં પ્રગટ થયા આ રીતે પરમેશ્વર પિતાના યુગમાં યહુવાના નામથી પુત્રના યુગમાં ઈશુના નામથી અને પવિત્ર આત્માના યુગમાં ઈશુના નવા નામથી માનવજાતિના ઉદ્ધારની તરફ માર્ગદર્શન કરવાનું કાર્ય કરી રહ્યા છે આજ કારણ છે કે આપણે ચર્ચ ઓફ ગોડ ખ્રિસ્ત આનસાંગ હોંગના નામથી પ્રાર્થના કરીએ છીએ ખ્રિસ્ત આનસાંગ હોંગના નામની પ્રશંસા કરીએ છીએ અને તેમનું નામ હંમેશા નવા ગીતોમાં પ્રગટ થાય છે આ વચનને આપણા મનની ઊંડાઈમાં ઉત્કીર્ણ કરતા આપણે દુનિયાના તે લોકોથી અલગ હોવું જોઈએ જે જ્ઞાનની કમીના કારણે નષ્ટ થઈ જાય છે અને પરમેશ્વરના સત્યમાં રહેવું અને ઉદ્ધાર પ્રાપ્ત કરવો જોઈએ શેતાન પરમેશ્વરના લોકોને ઉદ્ધારના માર્ગથી ભટકાવી દેવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે પરંતુ પરમેશ્વરે આપણને વિશ્વાસમાં દૃઢતાથી ઊભા રહેવા માટે કહ્યું ખરું ને આવો આપણે એકવાર ફરીથી આ વચન જોઈએ પિતરનો પહેલો પત્ર અધ્યાય પાંચ વચન આઠ સાવચેત થાઓ જાગતા રહો કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે આપણે કોના પ્રત્યે વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ પિતાના યુગમાં આપણે યહુવાના પ્રત્યે વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ પુત્રના યુગમાં ઈશુના પ્રત્યે વિશ્વાસમાં પવિત્ર આત્માના યુગમાં આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગના પ્રત્યે વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ અને આ જાણીને તેનો સામનો કરો કે તમારા ભાઈ જે સંસારમાં છે આવું જ દુખ સહન કરી રહ્યા છે તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાવ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો આપણો વિશ્વાસ પરમેશ્વર ની શિક્ષાઓ પર આધારિત છે હું તમને આપણા આસપાસના લોકોને જે હજુ પણ અજાણ્યા છે આ શિક્ષાઓનો પ્રચાર કરવા અને ઘણી સાક્ષી આપવા માટે કહું છું જેથી તેમના મનમાં પણ પરમેશ્વર રહી શકે આશા છે કે તમને ઘણી કૃપા મળી છે હું આ ઉપદેશ ને સમાપ્ત કરવા ઈચ્છું છું તમારો ખુબ ખુબ ધન્યવાદ